યામ ભૂમિતિનો દાખલો છે PQR ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ હોય જો PQR ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ હોય તો આ ત્રિકોણથી રચાત આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો આ ત્રણે શિરોબિંદુઓ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાની રીત આપણે શીખી ગયા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એનું સૂત્ર છે 1/2 સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખ્યું હતું x1 કૌંસમાં કંઈક લખતા x2 કૌંસમાં કંઈક લખતા x3 કૌંસમાં કંઈક લખતા આપણે કૌંસમાં શું લખતા y2 -y3 y3 -y1 y1 -y2 જો સૂત્ર આવી રીતે યાદ રાખવાનું કૌંસની બહાર x1 x2 x3 અને કૌંસની અંદર x1 આવી ગયો એટલે y2 -y3 y3 -y1 y1 -y2 હવે જો આપણે યામ મૂકીએ x1 આ બિંદુ છે x1 y1 આ બિંદુ છે x2 y2 અને આ છે x3 y3 જો x1 ની જગ્યાએ મારે 1.5 -1.5 લખવા પડશે y2 -y3 -2 -4 એટલે ટોટલ થાય -6 હવે x2 ની જગ્યાએ મારે 6 લખવા પડશે y3 -y1 4 -3 એટલે ખરેખર 4 માંથી 3 જાય તો 1 x3 ની જગ્યાએ મારે -3 મૂકવા પડશે આ પ્લસ કાઢી નાખું -3 અને y1 -y2 3 -2 3 ને 2 કેટલા થાય 5 હવે સાદુરૂપ આપીએ તો 1/2 ઓછે ઓછે વત્તા 15 6 90 એટલે કે ખાલી 9 1.5 ગુણ્યા 6 એટલે 9 પ્લસ 6 એકુ 6 અને 5 તેરી 15 હવે જો 1/2 9 ને 6 15 માંથી 15 જાય 0 0 ગુણ્યા 2 એટલે કે 0 ખાસ ધ્યાન દેજો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારે 0 આવે એનો મતલબ ત્રિકોણ રચાતો જ નથી આ ત્રણે ત્રણ બિંદુઓ P Q અને R કેવા છે સમરેખ છે કેવા છે સમરેખ અત્યારે ત્રિકોણ PQR એનું ક્ષેત્રફળ 0 મળ્યું એનો મતલબ P બિંદુ Q બિંદુ અને R બિંદુ વડે ત્રિકોણ રચાતો નથી ત્રિકોણ ના રચાય તો PQR કેવા છે સમરેખ એટલે કે એક જ લાઈનમાં છે